અને હવે જોઈશું સમાચાર વિગતવાર. રાજ્યમાં પોલીસ ભરતી અને પ્રમોશનને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી થવાની છે. ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાના સરકાર પ્રયાસ કરશે. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ભરતી કરાશે. ડિસેમ્બર 2024 સુધીમાં 3800થી વધુ પોલીસ કર્મીઓને ભરતી આપવામાં આવશે. માર્ચ 2025 સુધીમાં 1414 પીઆઈ અને પીએસઆઈને પ્રમોશન આપવામાં આવશે. રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ આ વિગતો આપી છે. પોલીસ ભરતી મહત્વની હોવાનું હાઈકોર્ટનું અવલોકન. રાજ્યમાં પોલીસ એકેડેમી વધારવાની જરૂર છે. 3 પોલીસ એકેડેમી ઊભી કરવા પણ હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે. આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી, ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી કલ્પિન. ચોક્કસ વિકાસ, રાજ્યમાં પોલીસ ભરતી અને પ્રમોશન લઈને મહત્વના સમાચાર છે. રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ એક મહત્વની જાહેરાત કરી છે કે જેમાં ડિસેમ્બર 2024 થી લઈને 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવશે. માર્ચ 2025 સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પણ પ્રમોશન અપાશે. સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલા તમામ જગ્યાઓ ભરવા સરકાર પ્રયાસ કરશે. હાઈકોર્ટનું અવલોકન એ પણ છે કે પોલીસ ભરતી એ ઘણી ખૂબ મહત્વની ભરતી છે. રાજ્યમાં પોલીસ એકેડેમી વધારવાની પણ જરૂર છે. 3 જેટલી નવી પોલીસ એકેડેમી ઊભું કરવા માટે પણ હાઈકોર્ટે આજે રાજ્ય સરકારને સૂચન કર્યા છે. ભરતી પ્રક્રિયા માટે ગુજરાતના ઉમેદવારોને અન્ય રાજ્યોની પોલીસ એકેડેમીમાં મોકલવા માટે પણ સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે. એક સપ્તાહની અંદર કાર્યવાહી કરી તમામ જવાબ છે તે રજૂ કરવા માટે પણ સરકારને આજે હુકમ કરવામાં આવ્યા છે. વધુ સુનાવણી છે તે આગામી દિવસોમાં હાથ ધરાશે. જી બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ.